नमस्ते विद्यार्थी मित्रों, वेलकम टू बी मॉडल स्कूल। आगला लेक्चर में आपने एक्टिविटी 6 और 7 जो तो हम आप कई जुवानी है, तो कि एक्टिविटी नंबर 8। हम एक्टिविटी नंबर 8 में एक स्टोरी है, आप स्कूल की स्टोरी आए थे क्लास की, स्टोरी है वो जुवानी है, तुम सांभ व्यवस्थित विद्यार्थी। इट वॉज अ कोल्ड डे, केव कोल्ड एट्ले कि ठंडो, ठंडो डे एट्ले कि दिवस, ठंडो ठंडी दिवस। हम आग जो स्टोरी में कई रीते ठंडी दिवस हो, जो जुओ लास्ट ईयर एट्ले कि गया वर्षे धेर वॉज ऑन रियली रियली बेड डे, एट्ले जे गया वर्षे छे ते एक दिवस हतो तो केवो हतो, रियली एट्ले खूबज खराब दिवस हतो, एट्ले कि खराब, रियली एट्ले कि जे खूबज खराब दिवस हतो। हवे इट वॉज मंडे, ते कयो दिवस हतो के मंडे, सोमवार। पछी यूजली एट्ले कि सामान्य रीते, देर आर अबाउट 25 स्टूडेंट इन माय क्लास बट धेट डे। हमें शूँ कीधुँ अँ कि सामान्य रीते जयरे क्लास में स्टूडेंट केटला होय, तो 25 स्टूडेंट्स होय छे, अने तेना क्लास में तो धेरवार तेना दिवसे एटले कि जयरे सोमवार हतो ते दिवसे धेर वेज ओनली 5 स्टूडेंट्स, एटले कि धेर वेज ओनली 5 स्टूडेंट। इट वॉज रियली कोल्ड डे, त्यारे कयो केटला स्टूडेंट हता, तो 5 स्टूडेंट। तो विद्यार्थी मित्रों, 25 स्टूडेंट होय छे डेली, तेमां आजे मंडे ना जे कोल्ड ठंडी दिवस हतो त्यारे केटला स्टूडेंट हता, तो के 5 स्टूडेंट्स हता। हवे इट वॉज रियली कोल्ड, एटले ते रियली एटले खूब ज सरस रीते, जे खूब ज ठंडो, रियली एटले कि जे सरस ते, एटले कि रियली एटले कि खरेखर, एटले साचे ते આપણે કોઈને કહીએ કે રિયલી એટલે શું થાય, તો કે સાચે તે જ છે, તે જ રીતે ઇટ વોઝ રિયલી કોલ્ડ, તે ખૂબ જ ઠંડીનો દિવસ હતો. ઇટ વોઝ રેનિંગ અ લોટ્સ, એટલે ખૂબ જ વરસાદ, લોટ્સ એટલે વધારે, રેનિંગ એટલે વરસાદ પડે છે, તે દિવસે ખૂબ જ વરસાદ હતો. ઇટ વોઝ અ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, એટલે જે દરવાજાની બહાર છે એટલે કેવું હતું, તો કે અંધારું, દરવાજાની બહાર છે તે અંધારું હતું, ડાર્ક એટલે ગ્રે એનું આઉટસાઇડ, એટલે કે દરવાજાની બહાર છે અંધારું હતું. ધેર વોઝ નો સનશાઇન, સનશાઇન એટલે કે સૂર્યનો પ્રકાશ, તે દિવસે સૂર્યનો પ્રકાશ નહોતો. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ વર એટ અ સ્કૂલ બિકોઝ ધે વેર સી, એટલે કે આઈ થિંક ઓફ ધીઝ સ્ટુડન્ટ્સ, ક્લાસના ટીચર્સ છે તે વિચારે છે, આઈ થિંક એટલે કે વિચારવું, ધ સ્ટુડન્ટ્સ વેર એટ અ સ્કૂલ બિકોઝ, સ્ટુડન્ટ્સ છે તે સ્કૂલે નહોતા આવ્યા, કારણ બિકોઝ એટલે કે કારણ કે ધે વર સી, એટલે તે બધા ક્યાં હશે, તેઓ ઘરે એટલે કે તેઓ સીક એટલે કે બીમાર હશે. ધે વોર એટ હોમ, તેઓ ઘરે હશે, મે બી ધે વેર ઇન ધ બેડ, એટલે કે તે પોતાનું જે પલંગ છે ત્યાં સૂતા હશે. હવે તમને એટલું સમજાણું, તો કે તે ખૂબ જ ખરાબ દિવસ હતો, ક્યારનો, તો કે સોમવારનો. ડેઇલી 25 સ્ટુડન્ટ આવે છે, જ્યારે ત્યારે કેટલા સ્ટુડન્ટ આવ્યા હતા, તો 5 સ્ટુડન્ટ આવ્યા હતા, ત્યારે ખૂબ જ ઠંડી હતી, એટલે ખૂબ જ વરસાદ પણ પડતો હતો, અને બહારની જે છે તે ખૂબ જ અંધારું હતું અને તડકો પણ ન હતો. હવે ત્યારે ટીચરે શું વિચાર્યું, કે બધા બીમાર હશે, તે પોતાના ઘરે સૂતા હશે. હવે આગળ જોજો, મિસ્ટર જોશી ઇઝ યોર ક્લાસ ટીચર. હવે ક્લાસ ટીચર કોણ હતા, તો કે મિસ્ટર જોશી તે છે, તેના ક્લાસ ટીચર હતા. હવે ઇઝ ઓલવેઝ એટ અ સ્કૂલ, હંમેશા, ઓલવેઝ એટલે કે હંમેશા, તે હંમેશા સ્કૂલે આવતા, એટલે કે ક્યારેય તે રજા પાડતા નહીં, તે હંમેશા સ્કૂલે આવતા. ઇઝ નેવર એટ અ હોમ ઓન મંડે, એટલે તે દિવસે, એટલે કે નેવર એટલે તે ત્યારે પણ, ક્યારેય પણ તે સ્કૂલે હતા, ક્યારે, નેવર એટલે ક્યારે, તે ત્યારે પણ સ્કૂલે હતા. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ, એટલે જે ગયા સોમવાર હતો તે અલગ ન હતો. ઈ વોઝ નોટ એટ અ હોમ, એટલે હંમેશા તે સ્કૂલે હતા, જ્યારે ખૂબ ઠંડીનો દિવસ હતો ત્યારે પણ તે સ્કૂલે જ હતા. વી વોઝ નોટ એટ હોમ, તે ઘરે હતા નહીં. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એટ ઇટ વોઝ અ કોલ્ડ, હવે તે છે ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઇટ વોઝ અ કોલ્ડ, એટલે તે ક્લાસરૂમમાં જે હતા પણ તે કેવા હતા, ખૂબ જ ઠંડી ને લાગતી, એટલે તે ખૂબ જ ઠરી ગયા હતા. હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ, તેને વોર્મ એટલે કે ગરમ, તેણે ગરમ કપડાં પહેર્યા ન હતા. ઇન ફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ, ઇટ વોઝ અ ફ્રીઝિંગ, હવે બધા સ્ટુડન્ટ હતા તે કેવું હતા, બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા, ફ્રીઝી જવાય તેઓને ઠરી ગયા હતા. ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર, સ્કૂલ કયા પ્રકારની થઈ ગઈ હતી, તો કે રેફ્રિજરેટર, ફ્રીજમાં આખા ફ્રીજમાં કેવી ઠંડી હોય, તે જ રીતે અહીંયા પણ આખા જે સ્ટુડન્ટનો જે ક્લાસ હતો તે આખા
क्लास है रेफ्रिजरेटर ठंडो थी गयो तो योर रूम वोज लाइक अ फ्रीजर आप क्लास केव गए आखू स्कूल है फ्रीज जीव ठंडो थी जो रूम था फ्रीजर कहे बरफ ने उपला खाना ने तेज रीते जो फ्रीजन ऊपर खाणू होने फ्रीजर कहेज रीते अँ क्लास में एक क्लास है मिस्टर जोशी फ्रीजर बरफ जो थी गयो एंड मिस्टर जोशी वोज लाइक आइस आइस एट के बरफ मिस्टर जोशी फ्रीजर जेवा बरफ जेवा चरी गया तो द स्मोल क्लास वोज अ कोल्ड एट्ले नाने एवं क्लास खूब ठंडो थी गयो आगळ कोल्ड इट वॉज रेनिंग हेवीली वरसाद हेवीली एटले वधारे ने वधारे खूबज भारे वरसाद छे ते खूबज वधारे पड़तो हतो अ लेफ्ट द स्कूल इयरली अने ते स्कूल शाळामांथी इयरली एटले के वेहला त्यारे ते शाळामांथी वेहला निकली गया हता हवे समझाई गयो अहींया कई रीते हतुं के बधा मिस्टर जोशी विचे पण आ जे पेरेग्राफ छे तेमां कई रीते हते ते बधा खूबज ठरी गया हता बधा फ्रीजर जेवा ने क्लास बधो आखू स्कूल छे रेफ्रिजरेटर जेवी ठंडी थई गई हती क्लास छे ते फ्रीज जेवो थई गयो हतो अने मिस्टर जोशी छे ते बरफ जेवा थई गया हता तेने पण खूबज ठंडी लागती हती तो हवे विद्यार्थी मित्रों आपणे पेज नंबर 11 पर अधूरी पूरी करीए ध रेन स्टॉप एट अ नाइट वरसाद छे ते क्यारे अटकी गयो ते के नाइट एटले के सांजे नेक्स्ट डे एटले बीजा दिवसे सन वोज अ शाइनिंग एटले सनो सूर्यनो सूर्यप्रकाश हतो सो एवरीथिंग वोज ओके एवरीथिंग एटले बधुं केवुं हतुं सरस एवुं एटले ओके हतुं देर वेर 25 स्टूडेंट बधा स्टूडेंट क्लास में आया था नॉट ओनली 5 एटले के सोमवारे के 5 ज हता ते रीते नहोतुं पण आपणे 25 स्टूडेंट क्लास हतो तो सोमवारे वरसादनुं वातावरण हतुं मंडे तो ट्यूजडे ना बधा स्टूडेंट आया था बट वेर वोज मिस्टर जोशी बस क्वेश्चन छे शुं क्वेश्चन छे परंतु मिस्टर जोशी क्या था वेर वोज मिस्टर जोशी क्या था मिस्टर जोशी क्या था ही वॉजंट देर ही वॉज एट होम सीक इन बेड बट तेओ त्यां न हता तेओ क्या हता घरे हता अने सीक इन अ बेड ते मांदा एटले के बीमार पड़ी गया हता पण क्या हता ते घरे हता अने पथारीमां शुं करता हता तो के सूता हता हवे जो विद्यार्थी मित्रो स्टोरी कई रीते छे तो के 25 स्टूडेंट डेली आवता छे मंडे ना पण त्यारे केटला आव्या हता 5 और 5 स्टूडेंटमांथी मिस्टर जोशी ते छे क्यारे एब्सेंट हता नहीं मिस्टर जोशी छे ते हमेशा स्कूले आवता त्यारे पण ते हमेशा स्कूले आव्या हता पण ज्यारे आखो क्लास केवो थई गयो हतो तो के रेफ्रिजरेटर जेवो ઠંડો હતો સ્કૂલ અને જે ક્લાસ છે તે ફ્રીજર જેવું થઈ ગયું હતું હવે બીજા દિવસે જ્યારે મંડે અને વરસાદ હતો તો ટ્યુઝડે કયો વાર હતો ટ્યુઝડેના મંગળવારે છે વરસાદ અટકી ગયો હતો સનનો એટલે સૂર્યનો પ્રકાશ પણ પડતો હતો તો બધા સ્ટુડન્ટ એ બધા સ્ટુડન્ટ પ્રેઝન્ટ હતા 25 પણ કોણ નહોતું તો કે મિસ્ટર જોશી ક્યાં હતા તે અહીંયા ન હતા એવો જ એટલો હોમ તે તેના ઘરે હતા કેવા હતા તો કે તે માંદા એટલે કે બીમાર પડી ગયા હતા અને પોતાના ઘરે તે આરામ કરતા હતા હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આ ચિત્રો છે તે દેખાય છે આ જે ચિત્ર છે તે શેનું છે તો કે જે વરસાદ મંડેના પડતો હતો ત્યાંનું ચિત્ર છે ત્યાં 5 સ્ટુડન્ટ છે અને જે આ મિસ્ટર જોશી છે તે આખા બરફ જેવા આઈસ જેવા થઈ ગયા છે હવે અહીંયા જુઓ આ 25 બીજા દિવસે સૂર્યનો પ્રકાશ હતો બીજા દિવસે બધા સ્ટુડન્ટ આવ્યા હતા હવે સ્ટોરીના આધારે ઘટનાના આધારે ખાલી જગ્યા પૂરો હવે જુઓ ધ વેધર વોઝ અ કોલ્ડ એન્ડ રેની વેધર જે વાતાવરણ છે તે કેવું હતું ખૂબ જ ઠંડુ હતું પછી ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ એટલે દરવાજાની બહાર ખૂબ જ અંધારું તેવું હતું મેની સ્ટુડન્ટ વેર નોટ એટ ધ સ્કૂલ બધા ઘણા બધા સ્ટુડન્ટ સ્કૂલે આવ્યા ન હતા ધેર વોઝ નો સનશાઇન એટલે કે સૂર્યનો પ્રકાશ ન હતો લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વેર સીક એટ હોમ ઘણા બધા સ્ટુડન્ટ ક્યાં હતા તો કે ઘરે બીમાર હતા મિસ્ટર જોશી વોઝ એટ હોમ સીક ઇન અ બેડ મિસ્ટર જોશી ઘરે બીમાર હતા ધ રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર હવે જુઓ તે રૂમ પોતાનો લાઈન રૂમ છે તેને કેવા કીધા છે ફ્રીઝર જેવા ઠંડા કીધા છે અને જે આખો ક્લાસરૂમ જે આખું સ્કૂલ છે તેને કેવી કીધી છે રેફ્રિજરેટર એટલે ફ્રીજ જેવું કીધું અને જે રૂમ છે તેનો ફ્રીઝર જેવો કીધો આ જે ફ્રીજ જોયું તમે વિદ્યાર્થી મિત્રો તો આખું ફ્રીજ ઠંડુ હોય તેમાં જે બરફનું જે ખાનું હોય તે વધારે ઠંડુ હોય તેને શું કહેવાય ફ્રીઝર ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર ધ રેન સ્ટોપ એટ અ નાઇટ સાંજે વરસાદ અટકી ગયો હતો મિસ્ટર જોશી વોઝ એટ અ હોમ નેક્સ્ટ ડે મિસ્ટર જોશી આગલા દિવસે એટલે કે મંડેના સ્કૂલે આવ્યા હતા નેક્સ્ટ ડે ટ્યુઝડેના તે સ્કૂલે આવ્યા ન હતા તો વિદ્યાર્થી મિત્રો આગળ જે જુઓ નીચેના વિધાનો સામે ટ્રુ અને ફોલ્સ લખો સાચું જે ખોટું તે લખવાનું છે ધેર વેર 5 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ધેટ મંડે તો ધેર વેર 5 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ધેટ મંડે એટલે કે જુઓ મંડેના કેટલા સ્ટુડન્ટ
क्लास में था तो के पांच स्टूडेंट तो के ट्रू साचू पची इट वॉज अ होम ऑन मंडे तो के फॉल्स पची मिस्टर जोशी वॉज प्रेजेंट दैट मंडे यस मिस्टर जोशी वॉज एट स्कूल द नेक्स्ट डे तो के नो मिस्टर जोशी जी बीजा दिवसे स्कूले आया न होता मिस्टर जोशी एंड स्टूडेंट्स फेल्ट कॉल्ड द नेक्स्ट डे ओके नो थैंक यू। तो विद्यार्थी मित्रों अपनी एक्टिविटी नंबर जे एट अपने करी छे कम्प्लीट थाय छे इट वॉज अ कोल्ड डे ते खूब ज ठंडी दिवस हतो अहींथी एटला पेज पछी आ छे तमारे तमारी एक्टिविटी लखवानी छे तमारी टेक्स्ट बुक में एक्टिविटी नंबर अने अहीं अपनी एक्टिविटी कम्प्लीट थाय छे नंबर एट। तो आना पछीना नेक्स्ट विडियो में आप एक्टिविटी नंबर कही जोशू तो के नाइन। थैंक यू।